સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતીની અંદર તો આજે આપણે તમને શીખવાના છીએ કે તમે જ્યારે સ્ટાર્ટિંગમાં ટેટર્સ જોઈએ છે પ્રકાશિત જોઈન્ટ આર્ટ લેરીક્ષવાળું તો આ પ્રકારનું ટેટર્સ આપણે અલાઇટ મોશનથી બનાવતા શીખવાના છીએ તો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે અને એ પહેલાં જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલના પર આપણે સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી દેજો જેથી આપણા આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને અલાઇટ મોશનનું જે ટેક્સ એનિમેશન છે એની જે પ્રિસેટ છે તમને એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એનો જે પાસવર્ડ છે તમને વિડીયોની અંદર આપેલો છે અને વિડીયોનો તમે એક સેકન્ડ માટે સ્કીપ કરશો તો તમે પાસવર્ડ નહીં મેળવી શકો અને જે પ્રિસેટ છે ઇમ્પોર્ટ નહીં કરી શકો વિડીયોને પૂરેપૂરો જોજો અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો સૌ પ્રથમ આપણે અહીંયાથી લિરિક્સ લખવાની છે તો ત્યાંથી આપણે પિક્સલ એપનો યુઝ કરીશું અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે પિક્સલ એપ ઓપન કરી અને અહીંયાથી જે ન્યૂ ટેક્સ્ટ લખેલું છે એના આર્થ થોડું નીચે લાવવાનું છે આ રીતે નીચે લાવી અને ત્યાં તમારી ઉપરની બાજુમાં જે પ્લસનું આઇકન છે નાનું પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે પ્લસનું આઇકન પર ક્લિક કરીને તમારે અહીંયાથી ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરી અને ત્યાં તમારે પીએનજી એડ કરી લેવાનું છે અને અહીંયાથી આપણે જેટલો પણ મટિરિયલ યુઝ કર્યો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો ત્યાંથી આપણે આ રીતે પીએનજી એડ કરી લેશું અને રિએક્શન પ્રમાણે તો તમારે પીએનજી એડ કરવાનું છે તો આ પીએનજી એડ કરી અને અહીંયાથી એની સાઈઝ થોડીક આ વધારવાની છે આ રીતે સાઈઝ વધારી અને અહીંયા તમારે ઉપરની બાજુમાં જે આઇકન છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને આ રીતે પીએનજી નું તમારે લોક ના આઇકન પર ક્લિક કરીને લોક કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે ન્યુ ટેક્સ્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે પહેલા નંબર ઉપર એ લખેલો છે એ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે એ ઉપર ક્લિક કરી અને અહીંયાથી પહેલા નંબર ઉપર જે પેન્સિલ નું આઇકન છે એડિટ લખેલું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી જે ન્યુ ટેક્સ્ટ લખેલું છે આના આ રીતે હટાવવાનું છે અને અહીંયા તમારા સોંગની જે પહેલી લાઈનનો પહેલો શબ્દ છે અને આ પેસ્ટ કરી દેવાનો છે ત્યાંથી આપણે ગુજરાતી પણ કનો વેબસાઇટ ઉપરથી લખી અને પેસ્ટ કરીશું અને આ પ્રકારનું ટેક્સ તમને ગુજરાતી પણ કન્વર્ટર વેબસાઇટ ઉપર લખતા ના આવડતું હોય તો એની ઉપર એક વિડીયો બનાવેલો છે તો એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો એ વિડીયો જોઈને તમે શીખી શકો છો તો અહીંયાથી જે પહેલી લાઈનનો પહેલો શબ્દ છે અને આર્થે અહીંયાથી પેસ્ટ કરી દઈશું આ રીતે પેસ્ટ કરી નોકી ઉપર ક્લિક કરવાનો છે અને અહીંયાથી જે આપણે પહેલી લાઈનનો પહેલો શબ્દ લખેલો છે એની સાઇઝ થોડીક આરતી વધારવાની છે આ રીતે સાઇઝ વધારી અને અહીંયાથી નીચેવાળી જે લાઈન છે ને આર્થિક સ્ટ્રોલ કરવાની છે અને તમારે શેડો આપવાની છે તો આ રીતે નીચેવાળી જે લાઈન છે એને સ્ટોલ કરી અને અહીંયાથી શેડોનું જે આઈકન છે એની પર ક્લિક કરી અહીંયાથી એના બટનને આ રીતે ઓન કરવાનો છે ઓન કરીને રાઇટ આઈકન પર ક્લિક કરીને બેક આવવાનો છે બેક આવી અહીંયાથી એની અંદર તમારે ફન્ટ એડ કરવાનો છે તો નીચેવાળી જે લાઇન છે એને આર્થિક સ્ટોલ કરવાની છે અહીંયાથી એ બી ફન્ટનું જે આઈકન છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે ફન્ટ એડ કરી લેવાનો છે અને અહીંયાથી તમારે નાની વાળો ફન્ટ એડ કરવાનો છે અહીંયાથી આપણે જે બે ફટ યુઝ કર્યા છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો અહીંયાથી તમારે નાની સાઇઝવાળો જે ફન્ટ છે એની પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરીને ઓકે ઉપર ક્લિક કરવાનો છે ઓકે ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે જે એક લખેલું છે એનો કલર તમારે ચેન્જ કરવાનો છે તો નીચેવાળી જે લાઇન છે એના અર્થે સ્ટ્રોલ કરવાની છે આ રીતે નીચેવાળી જે લાઇન છે એને સ્ટોલ કરી અહીંયાથી કલરનું જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે કેસરી કલર એડ કરી લેવાનો છે તમારે જે પણ કલર એડ કરવો એ કરી શકો છો વ્હાઈટ અથવા કેસરી કલર એડ કરી શકો છો તો ત્યાંથી આપણે આ રીતે કેસરી કલર એડ કરી દઈશું કેસરી કલર એડ કરીએ અને ત્યાંથી જે આપણે એક લખેલું છે એને તમારે પીએનજીની આ રીતે ડાઇ બાજુમાં સેટ કરી લેવાનો છે આ અર્થે બાજુમાં સેટ કરી અહીંયા તમારે જે આપણે એક લખેલું છે અને કોપી કરવાનું છે તો નીચેવાળી જે લાઈન છે એને સ્ટ્રોલ કરવાની છે આ રીતે સ્ટ્રોલ કરી અને અહીંયાથી કોપીનું જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે કોપીના આઇકન પર ક્લિક એના આર્થી જે એક લખેલો છે એના અર્થે કોપી કરવાનું છે અને અહીંયાથી આપણે જે કોપી કરેલું ટેક્સ્ટ છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે પેન્સિલનું જે આઇકન છે એડિટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે એડિટ પર ક્લિક કરીએ અહીંયા તમારે જે પહેલી લાઈનનો પહેલો શબ્દ છે એના રીતે હટાવવાનો છે અને અહીંયા તમારા સોંગની જે પહેલી લાઇનનો બીજો શબ્દ છે એને પેસ્ટ કરવાનો છે ત્યાંથી આપણા જે બીજો શબ્દ છે એના અર્થે પેસ્ટ કરી દઈશું આ રીતે પેસ્ટ કરી અને તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે ઉપર ક્લિક કરી અહીંયાથી એની સાઇઝ થોડીક આ રીતે વધારે દેવાની છે અને અહીંયાથી આનો ફંડ પણ તમારે ચેન્જ કરવાનો છે તો આ રીતે પહેલાં સાઇઝ વધારવાની છે સાઇઝ વધારીને નીચેવાળી જે લાઈન છે એને સ્ટ્રોલ કરવાની છે આ રીતે નીચેવાળી જે લાઈન છે એને સ્ટ્રોલ કરી અને એ બી ફંડનું જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે મોટી સાઇઝવાળો જે ફંડ છે એને એડ કરવાનો છે તો અહીંયાથી આપણે આ રીતે મોટી વાળો જે ફંડ છે એને એડ કરી લઈશું તો આ રીતે મોટી સાઇઝ વાળો જે ફંડ છે એની પર ક્લિક કરીને ઓકે ઉપર ક્લિક કરીએ અને આપણે જે બીજા નંબરનો શબ્દ છે એને થોડીક આ રીતે સાઇઝ વધારવાની છે અને પીએનજી નીચે આ તમારે બરોબર સેટ કરવાનો છે તો આ રીતે નીચે બરોબર સેટ કરી અને આપણે જે એક લખેલું છે જે પીએનજીની ડાઇ બાજુમાં એક લખેલું છે એને તમારે કોપી કરવાનું છે ફરીથી તાર્તેર એની પર ક્લિક કરવાનું છે અને કોપીનું જે આઇકન છે એની પર ક્લિક કરીને આર્થ એકને કોપી કરી અને અહીંયાથી આપણે જે ટેક્સ કોપી કર્યું છે એની પર ક્લિક કરીને પેન્સિલના આઇકન પર ક્લિક કરી અને અહીંયા તમારે પહેલી લાઈનનો જે પહેલો શબ્દ છે એના અર્થે હટાવી અને અહીંયા તમારે જે પહેલી લાઈનનો ત્રીજો શબ્દ છે એના અર્થે પેસ્ટ કરવાનો છેલ્લો શબ્દ છે એના અર્થે પેસ્ટ કરીને ઓકે ઉપર ક્લિક કરવાનો છે અને અહીંયાથી આપણે જે ત્રીજો શબ્દ છે એને તમારા અર્થે પીએનજીની જમણી બાજુમાં આર્થ બરોબર સેટ કરી લેવાનો છે તારતી એની સાઇડ થોડીક આર્થ ના નાની કરીશું અને ના ના પીએનજીની જમણી બાજુમાં રીતે બરાબર સેટ કરી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા સોંગની એક લાઈન બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા તમારે એને સેવ કરવાનું છે અને અહીંયાથી એના પહેલાં તમારે બેકગ્રાઉન્ડને ચેન્જ કરવાનું છે પીએનજી બેકગ્રાઉન્ડ કરવાનું છે ત્યાંથી ત્રીજા નંબરનું જે આઇકન છે સોરી ચોથા નંબરનું જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરી અહીંયા તમારે જે બીજા નંબર ઉપર ટ્રાન્સલેટ લખેલું છે એની પર ક્લિક આ રીતે બેકગ્રાઉન્ડને પીએનજી બનાવી અને અહીંયાથી ઉપરની બાજુમાં જે સેવનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે જે પહેલી લાઈન છે એના અર્થે અલ્ટ્રા ઉપર સેવ કરવાનું છે સેવ કરી અને તમારા સોંગની જે બીજી લાઈન છે એને લખવાનું છે તો ત્યાંથી આપણું જે પીએનજી છે એના અર્થે હટાવી દેવાનું છે એટલે કે એને અર્થે ડિલીટ કરવાનું છે તો અર્થે ડિલીટના આઈકન પર ક્લિક કરીને અર્થે પહેલી લાઈન જે પીએનજી છે એના અર્થે ડિલીટ કરવાનું છે ડિલીટ કરી અને અહીંયા તમારે એક બીજું પીએનજી એડ કરવાનું છે તો ઉપરની બાજુમાં જે પ્લસનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરી અને તમારે એક બીજું પીએનજી એડ કરવાનું છે અને અહીંયા તમારે રિએક્શન પ્રમાણે પીએનજી એડ કરવાનું છે તો અર્થે પીએનજી એડ કરી અહીંયા તમારે જે પીએનજી છે એની સાઇઝ થોડીક આર્થે વધાર દેવાનું છે આ રીતે આટલી સાઇઝ કરી અને અહીંયા તમારી ઉપરની બાજુમાં જે આઇકન છે આપણે માર્ક કરેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે પીએનજીને લોકના આઇકન પર ક્લિક કરીને આ રીતે લોક કરવાનું છે લોક કરી અને અહીંયાથી આપણા સોંગની જે લાઈનો છે એના શબ્દો બદલવાના છે તો અહીંયાથી તમારે જે એક લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે એ ઉપર ક્લિક કરવાનું છે એ ઉપર ક્લિક કરીને પેન્સિલનું જે આઇકન છે એની પર ક્લિક કરી અને ત્યાંથી જે એક લખેલું છે એને હટાવી અને અહીંયા તમારે સોંગની જે બીજી લાઈનનો પહેલો શબ્દ છે એના આર્થિક પેસ્ટ કરવાનો છે તો આ રીતે બીજી લાઈનના પહેલાં શબ્દને પેસ્ટ કરીને ઓકે ઉપર ક્લિક કરવાનું છે આ રીતે ઓકે ઉપર ક્લિક કરીએ અને બીજા લાઈનનો જે પહેલો શબ્દ છે અને પીએનજીની ડાય બાજુમાં બરોબર સેટ કરવાનો છે ત્યાંથી આપણે આ રીતે ડાઇ બાજુમાં બરોબર સેટ કરી લેશું અને ત્યાંથી બીજો શબ્દ છે અહીંયાથી આપણે સોંગની જે પહેલી લાઈનનો બીજો શબ્દ છે એની ઉપર ક્લિક કરવાનું છે વચ્ચેવાળો જે શબ્દ છે એની પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અને અહીંયાથી પેન્સિલનું જે એક અન છે એની પર ક્લિક કરીએ અને તમારે જે બીજો શબ્દ છે એને હટાવી અહીંયા તમારે સોંગની જે બીજી લાઈનનો બીજો શબ્દ છે એના અર્થે પેસ્ટ કરવાનો છે ત્યાંથી આપણા અર્થે જે બીજો શબ્દ છે બીજી લાઈનનો એને પેસ્ટ કરી દઈશું આ અર્થે પેસ્ટ કરીએ અને અહીંયાથી બીજી લાઈનનો જે બીજો શબ્દ છે એને તમારા અર્થે પીએનજીની નીચે બરોબર સેટ કરવાનો છે સેટ કરીએ અને અહીંયાથી પહેલી લાઈનનો જે ત્રીજો શબ્દ છે એની પર ક્લિક કરવાનો છે તો આ રીતે પહેલી લાઈનનો જે ત્રીજો શબ્દ છે એની ઉપર ક્લિક કરીએ અને અહીંયા તમારે એને ચેન્જ નથી કરવાનો કારણ કે બીજી લાઈનની અંદર પણ એનો એ શબ્દ આવે છે તો એને ચેન્જ કરવાની જરૂર નથી અને અહીંયાથી આપણા સોંગની જે બીજી લાઈન છે એ પણ બની અને રેડી થઈ ગઈ છે એના પણ તમારે સેવ કરી દેવાનું છે અલ્ટ્રા ઉપર તો અહીંયાથી આપણે તમને બે લાઇનો લખી અને બતાવી છે એ રીતે તમારા સોંગની જેટલી પણ લાઈનો હોય એને તમારે લખી દેવાનું છે ત્યાંથી સોંગની જેટલી પણ લાઈનો હોય એને તમારે લખી દેવાનું છે લખી અને અહીંયા તમારે આ લાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે ઓપન કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી અને અહીંયાથી આપણે વિડીયોને ફૂલ સ્ક્રીન બનાવવાનો છે તો છેલ્લે જે પેન્સિલનું આઈકન છે એ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી રેજોલ્યુશનની અંદર એક હજાર એસી ને તેવીસો ચાલીસ રાખી અને નીચેની બાજુમાં જે લખ છે ક્રિએટ પ્રોજેક્ટ એની પર ક્લિક કરવાનો છે તો આрте ક્રિએટ પ્રોજેક્ટ પર ક્લિક કરી અનિયા તમારે સૌપ્રથમ Song એડ કરવાનો છે તો નીચેની બાજુમાં જે પ્લસ નું આઇકન છે અનિ પર ક્લિક કરવાનો છે અનિ પર ક્લિક કરી અનિયા તમે જે Song ના આધારે Pixel Lab ની અંદર Lyrics લખી છે એ Song ને એડ કરવાનો છે ત્યાંથી આрте ઓડિયો ના આઇકન પર ક્લિક કરી અનિયા તમારે Song એડ કરવાનો છે આрте Song એડ કરી અનિયા તમારે એક ફોટો એડ કરવાનો છે તો નીચેની બાજુમાં જે પ્લસ નું આઇકન છે અનિ પર ક્લિક કરવાનો છે આрте પ્લસ ના આઇકન પર ક્લિક કરી અનિયા તમારે ઈમેજ અને વિડિયો પર ક્લિક કરવાનો છે આрте ઈમેજ અને વિડિયો પર ક્લિક કરી અનિયા તમારે ફોટો એડ કરી લેવાનો છે અને આ ફોટો તમને ટેલિગ્રામ ની અંદર મળે રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરીને યુઝ કરી શકો છો તો ફોટો એડ કરી અને આપણે જે ફોટો એડ કર્યો છે વધારી અને અહીંયાથી લેન્થને જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે ત્યાં સુધી કરી અને અહીંયા તમારે લિરિક્સ એડ કરવાનું છે તો આ સ્ટાર્ટિંગમાં આવવાનું છે આ સ્ટાર્ટિંગમાં આવી અને અહીંયાથી આપણે જે પિક્સલ લેબની અંદર જે લિરિક્સ લખી છે એને તમારે અહીંયા એડ કરવાની છે તો અહીંયા તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની અંદર ગાવાનું કઈ જગ્યા ઉપરથી સ્ટાર્ટ થાય છે તો આ રીતે સોંગને પ્લે કરીને જોઈ લેવાનું છે કે તમારા સોંગની અંદર ગાવાનું કઈ જગ્યા પરથી સ્ટાર્ટ થાય છે તો જે જગ્યા ઉપરથી સોંગની અંદર ગાવાનું સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એને ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ઇમેજ એન્ડ વિડીયો પર ક્લિક કરી અને અહીંયા તમારે પિક્સલ લેપનું જે ફોલ્ડર છે એની અંદર જવાનું છે એની અંદર જઈ અને અહીંયા તમારે જે સોંગની પહેલી લાઈન છે એને એડ કરવાનું છે તમે જે સોંગની પહેલી લાઈન લખી છે એને તમારે એડ કરવાનું છે તો અહીંયાથી આપણા આ રીતે સોંગની જે પહેલી લાઈન છે એને એડ કરી લઈશું તો આર્થે સોંગની જે પહેલી લાઇન છે એના અર્થે એડ કરવાનું છે આ એડ કરી અને અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે આ રીતે આની પર ક્લિક કરીએ અને અહીંયાથી બીજા નંબરનું જે રોટેડનું આઈકન છે એની પર ક્લિક કરીને આરતે સૌની લાઈનને માઇસમાં અને એવું ડિગ્રી રોટેટ કરી અને એને તમારા આ ઉપરની બાજુમાં સ્લાઇડ કરી અને એને તમારે આ રીતે વચ્ચો સેટ કરી લેવાનો છે અને એની સાઇઝ થોડીક આ રીતે વધારે દેવાની છે તમારે જેટલી સાઇઝ રાખવી એટલી રાખી શકો છો ત્યાંથી આપણે આ રીતે સાઇઝ વધારી દઈશું અને એને તમારા આર્થિક વચ્ચો વચ્ચ બરાબર સેટ કરવાનો છે ત્યાંથી આપણા આર્ડે વચ્ચો વચ્ચ બરાબર સેટ કરી લઈશું આ રીતે સેટ કરીએ અહીંયા તમારે એક સ્ટેપ બેક આવવાનું છે આ રીતે એક સ્ટેપ બેક આવી અહીંયા તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની જે પહેલી લાઈન છે એ કેટલા સેકન્ડ સુધી ચાલે છે તો આ રીતે સોંગની પ્લે કરી અહીંયા તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની જે પહેલી લાઈન છે કેટલા સેકન્ડ સુધી ચાલે છે તો આ રીતે ત્યાંથી આપણે જોઈ લેશું તો અહીંયાથી આપણા સોંગની જે પહેલી લેન્ છે ત્રણ અઢાર સુધી ચાલે છે તો આ રીતે આપણા સોંગની જે પહેલી લાઈન છે એની લેન્થને આ રીતે વધારીને આ રીતે ત્રણ અઢાર સુધી કરવાની છે આ રીતે ત્રણ અઢાર સુધી કરી અને અહીંયા તમારા સોંગની જે બીજી લાઈન છે એને એડ કરવાની છે તો અહીંયાથી તમારા સોંગની અંદર જોઈ લેવાનું છે કે બીજી લાઈન કઈ જગ્યા પરથી સ્ટાર્ટ થાય છે જે જગ્યા ઉપરથી સ્ટાર્ટ થતી હોય એ જગ્યા ઉપર આવવાનું છે અહીંયા તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી અહીંયા તમારે ઇમેજ એન વિડીયો પર ક્લિક કરવાનું છે ઇમેજન વિડીયો પર ક્લિક કરી અહીંયા તમારે પિક્સલ લેપનું જે ફોલ્ડર છે એની અંદર જઈ અહીંયા તમારા સોંગની જે પણ બીજી લાઈન હોય એને આ રીતે એડ કરવાની છે આ રીતે સોંગની જે બીજી લાઇન છે એને એડ કરી અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે એનો ક્લિક કરીને આ રીતે જે રોટેડનું આઇકન છે એને ક્લિક કરીને આ રીતે સોંગની લાઈનને માઇનસમાં અને નેવું ડિગ્રી રોટેટ કરી અને અહીંયા એને તમારે આ રીતે વચ્ચે વચ્ચે બરોબર સેટ કરવાનું છે અને અહીંયાથી સાઈઝ થોડીક આ રીતે વધારે રહેવાનું છે અહીંયા તમારે બેક આવવાનું છે બેક આવી અહીંયા તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની જે બીજી લાઇન છે એ કેટલા સેકન્ડ સુધી ચાલે છે તો અહીંયાથી આપણા સોંગની પ્લે કરીને જોઈ લેશું તો અહીંયાથી આપણા સોંગની જે બીજી લાઈન છે છ અને ત્રણ સુધી ચાલે છે તો આ તેની લેન્થને વધારી વધારીને છ અને ત્રણ સુધી કરી દેવાની છે અને અહીંયા તમારે સ્ટેપ બાય સ્ટેપ આ જ રીતે તમારા સોંગની જેટલી પણ લાઇન હોય એને તમારે એડ કરી લેવાની છે ત્યાંથી આપણે તમને ફટાફટ એડ કરીને બતાવી દઈએ તો તમે આ જોઈ શકો છો કે આપણા સોંગની જેટલી પણ લાઇનો હતી અને આપણે આ રીતે એડ કરી દીધી છે તો આ રીતે તમારે પણ એડ કરી અને તમારે જે સોંગની લાઈનો છે એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાનો છે તો એની જે પ્રેસેટ લિંક છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ઇમ્પોર્ટ કરી શકો છો અને જે પ્રેસેટનો પાસવર્ડ છે એ તમને વિડીયોની અંદર મળશે તો વિડીયોનો તમે સ્કીપ કર્યા વગર જોશો તો પાસવર્ડ તમે મેળવી શકશો અને જે પ્રેસેટ છે એને તમે ઇમ્પોર્ટ કરી શકશો તો તમારે અહીંયાથી જે ઇન્પોર્ટ કરેલી પ્રેસેટ છે એને તમારે જે સોંગની લાઈનો છે એની અંદર લગાવવાની છે તો આ રીતે આવવાનું છે આવી અને અહીંયાથી તમે જે પ્રેસ ઇમ્પોર્ટ કરો છો તમને પ્રોજેક્ટની અંદર મળશે તો આ રીતે પ્રોજેક્ટની અંદર જે

તો આ રીતે પ્રોજેક્ટને ઓપન કરી અને તમારે જે સોંગની પહેલી લાઈન છે એની ઉપર છે તો આ રીતે આપણા સોંગની જે પહેલી લાઈન છે એની લેન્થ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે એની લેન્થ પર ક્લિક કરીએ અને અહીંયા તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતે ઇફેક્ટ ઉપર ક્લિક કરીએ અને તમારે નીચેની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીએ અહીંયાથી લખેલું છે પેસ્ટ ઇફેક્ટ એની પર ક્લિક કરીને આ રીતે ઇફેક્ટને પેસ્ટ કરીને બેક આવવાનું છે બેક આવીએ અને સોંગની જે બીજી લાઈન છે એની ઉપર જવાનું છે એની પર જઈએ અહીંયા તમારે સોંગની જે બીજી લાઈન છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે આ રીતે લેન્થ પર ક્લિક કરીને ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે નીચેની બાજુમાં જે થ્રી ડો છે એની પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે સેમ આ જ રીતે તમારા સોંગની જેટલી પણ લાઈનો હોય એની અંદર તમારે આરતી ઇફેક્ટને પેસ્ટ કરી દેવાનો છે ત્યાંથી આપણે તમને ફટાફટ ઇફેક્ટને પેસ્ટ કરીને બતાવી દઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા સોંગની જેટલી પણ લાઈનો હતી એની અંદર આપણે ઇફેક્ટને પેસ્ટ કરી દીધો છે અને આપણું જેટ છે બને રેડી થઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો તો કોપી રેટ કારણે આપણે આખું ટી ટ્રસ્ટ નથી બતાવતા તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ લાઈટ મોશનના આવા એડિટિંગ વિડીયો આપણે લાવતા રહીશું તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ તમે હજુ સુધી જોઈન ના કરીએ તો ફટાફટ જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલું પણ મટિરિયલ યુઝ કરીએ છીએ એ તમને ત્યાં મળી રહેશે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફટાફટ જાઓ અને જોઈન કરો અને લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર જઈ અને ગુજ એડિટ સર્ચ કરીને જોઈન કરી શકો છો તો બસ જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવા વિડીયોનો સાથે ત્યાં સુધી જય હિન્દજી ભારતના વિડીયો તમારે એક્સપર્ટ કરવાનો છે તો સેટિંગની બાજુમાં જાય કન્ન પ્રને એક્સપર્ટ ક્લિક કરવાનો છે તમારો વિડીયો એક્સપર્ટ થઈ જશે